हेलो, नमस्कार विद्यार्थी मित्रों। आज आपणे जोवाना छे चेप्टर नंबर 5, द्रव्यनी अवस्थाओ। तो द्रव्य विषे आपणे आगळ चेप्टर 1 मां पण भणी गया छे कि द्रव्य एटले शुं। तो द्रव्य एटले आपणे जो सामान्य रीते जोईए तो कोई भी पदार्थ छे तो तेनी अंदर ते पदार्थ द्रव्यनो बनेलो छे। तो द्रव्य एटले सूक्ष्ममां सूक्ष्म पण द्रव्य होय छे, मोटू पण होय छे, परंतु सूक्ष्म द्रव्य पण अने मोटामां मोटू पण जे भी कोई पदार्थ छे ए नाना नाना कणोनो बनेलो छे। अने जे कण छे एने ज आपणे अहींया द्रव्य कहीशुं। हवे अहींया तमने तमारा जानकारी माटे ज आपणने प्रस्तावना आपेली छे। एना पछी छे आंતરાણ્વીય બળો, જે પણ તમારે વાંચવાનું છે તમારા સમજણ માટે છે। વિસર્જન બળો, જે પણ તમારે વાંચી લેવાનું છે। એના પછી દ્વિધ્રુવ બળો, જે પણ આપણે આગળ પણ જોઈ ગયા છે કે એક પ્લસ ડેલ્ટા હોય છે, બીજું માઇનસ ડેલ્ટા હોય છે, જેમ કે NaCl છે તો Cl જે છે એ માઇનસ ડેલ્ટા અને Na છે એ પ્લસ ડેલ્ટા હોય છે। તો તે શા માટે છે એ બી તમારે દરેક જણને ખ્યાલ જ છે, તેમ છતાં પણ એકવાર તમારે જોઈ લેવાનું છે। હાઇડ્રોજન બંધ, જે આપણે અગાઉના ચેપ્ટરમાં જ ભણ્યા કે હાઇડ્રોજન બંધ એટલે શું, તેના વિશે આપણે ઉદાહરણ પણ જોયા હતા। ઉષ્મીય ઉર્જા, આંતરાણ્વીય બળો, વિરુદ્ધ ઉષ્મીય પારસ્પરિક ક્રિયાઓ, તો ત્યાં સુધી તમારે દરેક જણે તમારી સામાન્ય જાણકારી માટે વાંચી લેવાનું છે। આપણે અહીંયા જોવાના છે આજે વાયુમય અવસ્થા। તો વાયુમય અવસ્થા ગેસિયસ સ્ટેટ, જે આપણે અહીંયાથી થિયરી સ્ટાર્ટ થાય છે। તો વાયુ એટલે શું, દરેક જણને ખ્યાલ જ છે કે કોઈ બી વાયુ છે જેની જે જો આપણે કોઈ રૂમમાં પણ જો વાયુને આપણે છોડી દઈશું કોઈ બોટલમાંથી તો શું થઈ જશે, થોડીક જ વારમાં તે આખી રૂમમાં પ્રસરી જાય છે। દ્રવ્યની સૌથી સરળ અવસ્થા છે, આપણે જીવન પર્યંત હવામાં હવાના મહાસાગરમાં ડૂબેલા રહીએ છીએ। તો હવાનું આપણે ઉદાહરણ લઈએ તો હવા ક્યાં છે, તો આપણે જ્યાં ઊભા છીએ, જ્યાં બેસીએ છીએ, કોઈ બી જગ્યાએ હવા હોય છે। જો હવા ના હોય તો જીવન શક્ય નથી। તો એ જે હવા છે એ શુદ્ધ નથી, તેની અંદર બહુ બધા મિશ્રણ છે, હવાનું મિશ્રણ છે, જેમ કે ઓક્સિજન, કાર્બન, હાઇડ્રોજન, ઓઝોન, દરેક જે છે એનું આપણે મિશ્રણમાં રહીએ છીએ। ઓઝોન જે છે એ ખૂબ જ ઊંચું છે, ચલો જો વધારે પ્રમાણમાં પ્રદૂષણ હશે તો હશે, ઓઝોન ખૂબ જ ઊંચે આવેલું છે, તેમ છતાં પણ આપણે કહી શકીએ કે એ પણ એક વાયુ છે। આપણે વાતાવરણના સૌથી નીચા સ્તરમાં રહીએ છીએ, જેને આપણે ટ્રોપોસ્ફિયર કહીએ છીએ। હવે દરેક જણને આપણે કયા વાતાવરણમાં રહીએ તે પણ ખ્યાલ આવી જોઈએ કે આપણે જે વાતાવરણમાં રહીએ છીએ એને આપણે કહીએ છીએ ટ્રોપોસ્ફિયર। તો ટ્રોપોસ્ફિયરની અંદર દરેક પ્રકારના આપણને હવાનું મિશ્રણ જોવા મળે છે। પૃથ્વીની સપાટી સાથે ગુરુત્વાકર્ષણ બળથી વીંટળાયેલ છે, તો આપણે શા માટે પૃથ્વી પર રહી શકીએ છીએ, તો એનું કારણ છે, મેઇન કારણ જે છે કે ગુરુત્વાકર્ષણ બળ, ગુરુત્વાકર્ષણ બળ જે આપણને શું કરે છે, નીચેની તરફ ખેંચીને રાખેલા છે, તેથી પૃથ્વી પર જીવન શક્ય છે। વાતાવરણનું આ પાતળું સ્તર આપણી જિંદગી માટે આવશ્યક છે, તે આપણા માટે નુકસાનકારક વિકિરણો સામે ઢાલ તરીકે વર્તે છે। હવે ઓઝોનની આપણે વાત કરીએ, ઓઝોન વાયુ જે ક્યાં આવેલું છે, તો ઓઝોન વાયુ જે વાતાવરણની ઉપરના સ્તરમાં આવેલો છે અને જે ઢાલ બનીને આપણી રક્ષા કરે છે, તો વિકિરણો એટલે કે અલ્ટ્રાવાયોલેટ યુવિસિબલ જે વિકિરણો છે જેને પૃથ્વી પર આવતા અટકાવે છે, તો જે શું કરે છે, ઢાલ તરીકે વર્તે છે। ડાયઓક્સિજન, ડાયનાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, પાણીની બાષ્પ વગેરે। આપણે હવે તાપમાન અને દબાણની સામાન્ય પરિસ્થિતિમાં વાયુમય અવસ્થા ધરાવતા હોય તેવા પદાર્થોની વર્તણૂક પર આપણે અભ્યાસ કરીશું। આવત કોષ્ટક પર નજર કરશો તો જણાશે કે માત્ર 11 જ તત્વો સામાન્ય પરિસ્થિતિમાં વાયુ તરીકે વર્તે છે, જે આપણને અહીંયા આપેલા છે। હવે દરેક જણ આવત કોષ્ટક વિશે જોઈ ગયા છે, તો તમે 11 સાયન્સમાં ભણો છો તો 11 સાયન્સમાં જ્યારે પણ તમે ચલો હવે ભણવા આવ્યા જ છો, તો દરેક સ્ટુડન્ટ્સને આવત કોષ્ટક એટલે શું, આવત કોષ્ટકને બીજા શબ્દોમાં કહીએ તો પીરિયોડિક ટેબલ કહેવાય, તો આવત કોષ્ટક એટલે શું, એની અંદર કેટલા તત્વો આવેલા છે, આપણે કયા અધાતુ છે, કયા ધાતુ તત્વો છે, 1 થી 30 તત્વો સુધી દરેકને કોઈ બી વિદ્યાર્થીને પૂછે તો 1 થી 30 તત્વો તમને કોઈ બી હાલતમાં કોઈ બી જગ્યાએ હોય ત્યાં તમને આવડવા જોઈએ, તેનો અણુભાર શું છે, તેનો પરમાણુભાર શું છે, ઇલેક્ટ્રોનની રચના શું છે, દરેક વસ્તુ દરેક સ્ટુડન્ટ્સને ખ્યાલ હોવો જોઈએ, તો જ તમે સાયન્સને લાયક છો એવું કહેવાશે। હવે એની અંદર બીજું છે કે વાયુઓ કયા છે અને કેટલા છે એ પણ ખ્યાલ હોવો જોઈએ। તો અહીંયા આપણને પીરિયોડિક ટેબલ છે, પીરિયોડિક ટેબલનો એક ખૂણો
એટલે કે પી વિભાગની અંદર આ જે વિભાગ છે એની અંદર આ જે ભાગ છે એની અંદર વાયુ આવેલા છે એટલે કે ગેસિયસ સ્ટેટ આવેલા છે તો આટલો ભાગ અહીંયા તમે જોઈ શકો છો પીરિયોડિક ટેબલનો આટલો જે ભાગ છે એ વાયુ સમૂહમાં આવેલો છે એની અંદર બધા જ વાયુઓ નથી અમુક વાયુ આવેલો છે પણ આટલા ભાગની અંદર રહેલા છે અને બીજો જે છે એ અહીંયા રહેલો એક હાઇડ્રોજન છે હાઇડ્રોજન ફર્સ્ટ નંબરનું તત્વ જે પહેલા સમૂહની અંદર આવેલું છે એ પણ એક વાયુ છે તો કેટલા છે તો આપણે અહીંયા જોઈએ હાઇડ્રોજન જે પહેલા સમૂહમાં આવેલો છે પછી 15, 16, 17 અને 18 પંદરથી જ લઈને 18 સમૂહ આ સમૂહ છે સમૂહની અંદર વાયુ આવેલા છે 18મો સમૂહ જે આખો વાયુઓનો જ બનેલો છે તેથી તેને શૂન્ય સમૂહ કાં તો નિષ્ક્રિય વાયુ સમૂહ તરીકે પણ ઓળખાય છે ઉમદા વાયુ સમૂહ તરીકે પણ ઓળખીએ છીએ તો એના કેટલા નામ છે જે આપણે અગાઉ ભણી ગયેલા છે 17 નંબર જે હેલોજન સમૂહ છે 16 નંબર જે ચાલ્કોજન સમૂહ છે તો 15, 16 અને 17માં એક એક ફર્સ્ટ નંબરના જે તત્વ છે પહેલી રોવાળા નાઇટ્રોજન ઓક્સિજન અને ફ્લોરિન જે શું છે વાયુ સ્વરૂપે હોય છે તો આ દરેક જણ છે એ વાયુ છે વાયુમય અવસ્થાના તેના ગુણધર્મો જે છે જે અહીં આપેલા છે વાયુ ખૂબ જ સંકોચનીય હોય છે સંકોચનીય એટલે કે કોઈ બી પાત્રમાં આપણે જો વાયુ ભરીશું જેમ કે ફુગ્ગો છે તો ફુગ્ગાની અંદર આપણે ગમે તેટલો આપણે અંદર વાયુ ભરી શકીએ છીએ સંકોચનીય એટલે કે એના જે કણો છે એ એકદમ નજીક થઈ શકે છે તો વાયુ ભરેલો જેમ કે ફુગ્ગો છે તો આપણે એને દબાવી શકીએ છીએ તો દબાવી શકીએ છીએ એટલે આપણે એને શું કહીશું સંકોચનીય અથવા તો કમ્પ્રેસિબલ કહીએ છીએ તો શા માટે સંકોચનીય કારણ કે ફુગ્ગાને હવા ભરેલો આપણે એને દબાવી શકીએ છીએ કોઈ બી હવા ભરેલું કોઈ વસ્તુ હોય તેનું સંકોચન થઈ શકે છે જેમ કે તમે ગેસનો બાટલો છે તો ગેસના બાટલાની અંદર હવા ભરો છો પરંતુ ગેસના બાટલાને દબાવી શકો નહીં પરંતુ હવા કોઈ એ જ જે ગેસ છે એને કોઈ બીજા તમે પાત્રમાં ભરશો તો એને આપણે દબાવી શકીએ છીએ તો જે હવા છે તો હવાના જે વાયુઓ છે એ સંકોચનીય છે એટલે કે દબાવી શકીએ છીએ જેટલું પણ આપણે કોઈ જેમ કે કોઈ ગેસનો બાટલો છે ગેસના બાટલાની અંદર પણ આપણે હવાના કણો ખૂબ જ વધારે અંદર થોડી જગ્યામાં પણ ખૂબ જ વધારે પ્રમાણના કણો આપણે અંદર ભરી શકીએ છીએ વાયુઓ બધી જ દિશાઓમાં સરખું દબાણ ધરાવે છે જેમ કે વાયુઓ આપણે ચલો કોઈ રૂમની અંદર આપણે કોઈ ગેસ છે એ ગેસ થોડી જ વારમાં બધે પ્રસરી જાય છે તો બધી જ દિશાઓમાં તેનું જે પ્રસરણ છે એ સરખું હોય છે અને દબાણ પણ સરખું હશે વાયુઓને ઘન અને પ્રવાહી કરતાં ઘણી ઓછી ઘનતા હોય છે ઘનતા પણ ખૂબ જ ઓછી હોય છે વાયુની કદ અને આકાર નિશ્ચિત હોતા નથી તેઓ ભરવામાં આવતા પાત્રના કદ અને આકાર પ્રાપ્ત કરે છે તો વાયુનો કોઈ આકાર હોતો નથી પરંતુ જો એને કોઈ પાત્રમાં ભરવામાં આવે તો એ પાત્રના આકારે તેનો કદ અને આકાર નક્કી થાય છે વાયુ એકબીજામાં કોઈપણ જાતની યાંત્રિક મદદ વગર એકસરખી રીતે અને બધા જ પ્રમાણમાં સંપૂર્ણપણે મિશ્ર થાય છે તો અહીંયા પણ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે કે એકબીજામાં કોઈપણ જાતની યાંત્રિક મદદ કોઈ મદદ વગર એકસરખી રીતે બધા જ ની અંદર મિશ્ર થઈ જાય છે વાયુની સરળતાનું કારણ એ છે કે તેમના અણુઓ વચ્ચેની પારસ્પરિક ક્રિયા ન ગણ્ય હોય છે તેમની વર્તણૂક તેમના પ્રાયોગિક અભ્યાસના પરિણામો પરથી શોધાયેલા સમાન સામાન્ય નિયમોથી નિયંત્રિત થાય છે આ નિયમો વાયુઓના માપન કરી શકાય તેવા ગુણધર્મો સાથે સંબંધિત છે તેમાંના કેટલાક ગુણધર્મો જેવા કે દબાણ કદ તાપમાન અને દળ ઘણા જ અગત્યના છે તો દબાણ આપણે તો કોઈ પણ વાયુ છે એના માટે જો આપણે કોઈ પાત્રમાં ભરવું હોય તો તેના માટે દબાણ એટલે કે જેટલું આપણે દબાઈશું એટલું જ તેની અંદર વધારે હવા આપણે એટલે કે હવા અંદર ભરી શકીએ છીએ વાયુ કદ પણ ઇમ્પોર્ટન્ટ છે તાપમાન પણ ઇમ્પોર્ટન્ટ છે તાપમાન વધે ઘટે દળ પણ ઇમ્પોર્ટન્ટ છે કે કેટલું આપણે વજન અંદર ભરવાનું છે કેટલું દળ જોઈએ છે તો અહીંયા જે આપેલા છે દબાણ કદ તાપમાન અને દળ જે ગુણધર્મો ખૂબ જ અગત્યના છે વાયુ માટે અહીંયા આપણે વાયુ નિયમો છે તો વાયુ નિયમો આપણે હવે વાયુ નિયમોનો અભ્યાસ કરીશું તે વાયુના ભૌતિક ગુણધર્મો પર કેટલીક સદીઓના સંશોધનનું પરિણામ છે રોબર્ટ બોઇલે 1662માં વાયુના ગુણધર્મોનો વિશ્વસનીય માપન સૌ પ્રથમ કરેલા તેમણે જે નિયમને સૂત્રિત કર્યું તે નિયમને બોઇલના નિયમ તરીકે ઓળખાય છે હવે રોબર્ટ બોઇલે આપણે વાયુ વિશે તો ભણીએ છીએ પરંતુ વાયુનો પણ એક નિયમ છે જેને કોણે આપ્યો હતો રોબર્ટ બોઇલે આપ્યો હતો તેથી તેને બોઇલનો નિયમ તરીકે પણ ઓળખાય છે કઈ સાલમાં આપ્યો છે તો 1662માં
બોયલનો નિયમ રોબર્ટ બોયલે આપ્યો હતો અને તેથી તેને આપણે ઓળખીશું બોયલના નિયમ. તો એક્ઝામમાં ઇમ્પોર્ટન્ટ થિયરી છે, ઇમ્પોર્ટન્ટ નિયમ છે કે બોયલનો નિયમ વિશે ચર્ચા કરો એ રીતના પૂછાય છે. તો બોયલનો નિયમ લખો એ રીતના પણ પૂછાઈ શકે છે, બોયલનો નિયમ ફાઇન્ડ કરો એ રીતના પણ પૂછાય છે. તો અહીંયા આપણે બોયલના નિયમ વિશે ભણવાના છે. તો બોયલનો નિયમ એ કોના વિશે છે? વાયુ અવસ્થા વિશે. ત્યારબાદ ગરમ હવાના બલૂનની મદદ વડે હવામાં ઉડવાના પ્રયત્નો પરથી જેક્સ ચાર્લ્સ અને જોસેફ લુઈસ ગેલ્યુસેકે વધારાના વાયુના બીજા વધારાના નિયમો શોધવા માટે પ્રોત્સાહિત કર્યા. એવરોગેડો અને બીજાઓના ફાળાથી વાયુમય અવસ્થા વિશે ઘણી માહિતી મેળવી શક્યા. બોયલનો નિયમ છે તો તમને જો એક્ઝામમાં પૂછાય તો બોયલનો નિયમ દબાણ અને કદ વચ્ચેનો સંબંધ ધરાવે છે. યાદ રાખવાનું છે દબાણ અને કદ. દબાણ માટે આપણે લઈએ પી અને કદ માટે લઈએ વી. એટલે કે બોયલના નિયમમાં ખાલી પી અને વી માટેનું સૂત્ર આવશે, પી અને વી. તો દબાણ અને કદ માટેનો સંબંધ ધરાવતો નિયમ જે બોયલનો નિયમ છે. તો અહીંયા આપણને નિયમ આપેલો છે, અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. વ્યસ્ત એટલે કે તેના, ચલો ભાગાકારમાં લઈ શકીએ. તો અચળ તાપમાને, તાપમાન કેવું છે? કોન્સ્ટન્ટ. અચળ એટલે કે કોઈ એક જ તાપમાન, તે બદલાતું નથી. કોઈ અચળ તાપમાન, જેમ કે ઓરડાનું તાપમાન લીધું તો એનું એ જ રહેશે. તો અચળ તાપમાન છે એટલે કે તાપમાનમાં કોઈ જાતનો ફેરફાર નથી. નિશ્ચિત જથ્થા એટલે કે મૂળની સંખ્યા એન નું વાયુનું દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો તેનું આપણે સૂત્ર આ પ્રમાણે લખી શકીએ છીએ કે વ્યસ્ત શું છે? દબાણ. તો વાયુનું દબાણ, વાયુનું દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ છે દબાણ, તેનું કદ જેના શું છે? વ્યસ્ત પ્રમાણ. વ્યસ્ત એટલે કે વન અપોન વી, એટલે કે ભાગાકારમાં હોવું જોઈએ. તો પી પ્રપોર્શનલ વન અપોન વી લખી શકાય. આના પરથી પણ આપણે નિયમ બનાવી શકીએ છીએ કે વાયુનું દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો આ આપણું સૂત્ર થશે. હવે ટી અહીંયા અચળ છે અને એન જે પણ અચળ છે મૂળની સંખ્યા. હવે પ્રપોર્શનલનું આપણે અહીંયા નિશાન લીધું. પ્રપોર્શનલને દૂર કરવા માટે આપણે કોઈ અચળાંક લેવો પડશે. અહીંયા પ્રપોર્શનલ છે, પ્રપોર્શનલને અચળાંક લેવો, પ્રપોર્શનલનું નિશાન દૂર કરવા માટે અચળાંક લઈએ છીએ અને જે અચળાંક લઈએ છીએ કે વન. તો કે વન લઈશું એટલે શું થઈ જશે? પી બરાબર કે વન અને વન અપોન વી વન થઈ જશે. તો કે વન શું છે? સપ્રમાણતા અચળાંક છે. અચળાંક કે વનનો આધાર વાયુના જથ્થા, વાયુના તાપમાન અને પી અને વીને દર્શાવતા એકમો પર આધાર રાખે છે સમીકરણની પુનઃ ગોઠવણી કરતા. હવે અહીંયા પી બરાબર કે વન વન અપોન વી મળ્યું. હવે આપણે સમીકરણની પુનઃ ગોઠવણી કરીશું. તો વી છે એ ભાગાકારમાં છે, તો આપણે કે વનને સૂત્રકરણો કરતાં બનાવી છે. તો કે વન બરાબર શું થઈ જશે? પી ઇન્ટુ વી થઈ જશે. શા માટે? કેમ કે વી ભાગાકારમાં છે તો ક્યાં જશે? ગુણાકારમાં. કે વન સૂત્રનો કરતાં બને છે તો કે વન બરાબર પી ઇન્ટુ વી થઈ જશે. તો આપણને અહીંયા મળી ગયું કે વન બરાબર પી વી, કે વન બરાબર પી વી અથવા તો પી વી બરાબર કે વન લખી શકીએ, બંને એક જ છે. નિશ્ચિત જથ્થાના વાયુના દબાણ અને કદનો ગુણાકાર અચળ હોય છે. જો નિશ્ચિત જથ્થાનો વાયુ તાપમાન ટી એ દબાણ પી વન એ કદ વી વન ધરાવે છે તે વિસ્તરણ પામે છે અને વી ટુ અને દબાણ પી ટુ થાય છે. તો બોયલના નિયમ પ્રમાણે હવે અચળ તાપમાને અહીંયા કીધું છે કે પી વન એ વી વન હોય છે અને વી ટુ એ પી ટુ હશે. તો બોયલના નિયમ પ્રમાણે શું થઈ જશે? તો આપણી પાસે શું છે? પી વી બરાબર કે વન હતું. હવે બોયલના નિયમ પ્રમાણે આપણે લખવાનું છે. તો બોયલના નિયમ પ્રમાણે પી વન વી વન બરાબર શું થઈ જશે? પી ટુ વી ટુ બરાબર અચળ, અચળ લેવાના છે. તો હવે આપણે એ કરીશું કે પી પી વાળા એટલે કે દબાણ દબાણવાળા પદ આપણે એક બાજુ લઈ લઈએ અને વી વન વાળા, વી વાળા એટલે કે કદવાળા આપણે એક બાજુ લઈ લઈએ. તો એક બાજુ દબાણ અને બીજી બાજુ આપણે કદ લઈ લઈએ. તો અહીંયા આપણે ચલો પહેલાં પી વન માટે લઈએ. તો પી વન પી ટુ ગુણાકારમાં છે, અહીંયા ભાગાકારમાં લઈ લઈશું બરાબર. આ બાજુ બરાબરની આ સાઈડ વી ટુ છે. ચલો અહીંયા જે વી વન છે ગુણાકારમાં છે, આ બાજુ આવી જાય તો ભાગાકારમાં, તો શું થઈ જશે? વી વન. તો આપણું હવે સૂત્ર શું થયું? પી વન વી વન બરાબર પી ટુ વી ટુની જગ્યાએ પી વન પી ટુ એટલે કે આ દબાણ એક બાજુ અને એક બાજુ આપણે કદ લઈ લઈએ. તો વી ટુ બાય વી વન યાદ રાખવાની છે. પી વન વન પહેલાં છે, અહીંયા વી ટુ પહેલાં છે. વી ટુ બાય વી વન જે અહીંયા આપણે આ સૂત્ર મુજબ લખી શકીએ છીએ.
અહીંયા આપણને ગ્રાફ આપેલો છે, તો ગ્રાફની અંદર તમે જોઈ શકો છો કે દબાણ આ બાજુ આપેલું છે અને કદ આ સાઈડ આપેલું છે. તો દબાણ સ્ટાર્ટિંગમાં કેવું છે, દબાણ વધારે છે. જેમ કે અહીંયા આપણે 10 હશે તો અહીંયા આપણે 100 હશે. અહીંયા 10 લઈએ કદની અંદર અને અહીંયા આપણે લઈએ ચલો 100. તો આ બાજુ જઈશું એટલે કે કદ વધે છે, ઉપર જઈશું તો દબાણ વધે છે. તો સ્ટાર્ટિંગમાં તમે જોઈ શકો છો દબાણ કેટલું છે દરેકની અંદર. ચલો 100 લઈએ તો દબાણ ધીરે ધીરે શું થાય છે, ઓછું થાય છે. કેમ? કેમ કે કદ વધે છે. તો કદ વધવાની સાથે દબાણમાં શું થાય છે, ઘટાડો થાય છે, ઊંધું છે. જો પ્રેશર વધે તો વોલ્યુમ શું થાય છે, ઘટે છે. અને જો વોલ્યુમ વધે તો પ્રેશર શું થશે, ઘટે. એકબીજાને વિરુદ્ધ આપણે કહી શકીએ છીએ. એના પછી તાપમાન અચળ છે, અને તાપમાન અચળ રાખીને 1/V વિરુદ્ધ પી 1/V વિરુદ્ધ આલેખ આપેલો છે, ગ્રાફ આપેલો છે, જેની અંદર T3, T2 અને T1 જે તાપમાન છે, જેમાં T3 સૌથી વધારે તાપમાન આપેલું છે. અહીંયા જે છે હવે તમારે ખુદની જાણકારી માટે છે, સમતાપી એટલે કે અચળ તાપમાન રહેલો છે. તો અહીંયા આપણે જોઈએ આકૃતિ 5.5A સમીકરણનો જુદા જુદા તાપમાને આલેખી K1નું મૂલ્ય અલગ છે કારણ કે વાયુના આપેલ દળ માટે તે તાપમાન સાથે બદલાય છે. દરેક વક્ર જુદા જુદા અચળ તાપમાને છે, તેથી તેને આપણે સમતાપી પણ કહીએ છીએ. સમતાપી એટલે કે સમાન તાપમાન, જેને આપણે સમતાપી કહીશું. તો આ રીતના આપણને આલેખ મળે છે. તો બોઇલનો નિયમ છે, ખૂબ જ ઇઝી છે. આપણે સૂત્ર તારવાનું છે, જે આપણને સૂત્ર મળ્યું P1/P2 અને V2/V1. તો PV=K1B સૂત્ર મળ્યું, તો જે છે બોઇલનો નિયમનું સૂત્ર. એના પછી આપણે અહીંયા બોઇલના નિયમના આધારે જે સૂત્ર તારવ્યું એના આધારે આપણને એક દાખલો ગણવાનો છે. તો જે આપણે દાખલો જોઈશું, એક બલૂનમાં હાઇડ્રોજન ઓરડાના તાપમાને ભરવામાં આવેલ છે. હવે આપણે બોઇલના નિયમમાં એટલું શીખ્યા કે તાપમાન કેવું છે, અચળ છે. તો અહીંયા જે બલૂનની અંદર ફુગ્ગામાં હવા ભરવાની છે એ પણ અહીંયા તાપમાન અચળ તાપમાને જ ભરેલી છે, એટલે કે ઓરડાના તાપમાને. એટલે કોઈ એક તાપમાન હશે 25, 26, 27 જેપી છે. જો 0.12 દબાણ વધે તે ફાટી જાય તેમ છે. હવે 0.2 દબાણ વધે તો એટલે કે પ્રેશર વધારવાની વાત કરીએ છીએ. તો હાલ પહેલું દબાણ કેટલું હશે, 1 હશે, અને P2 કેટલું થશે, 0.2 તો 0.2 વધારવાનું છે. તો સ્ટાર્ટિંગનું કેટલું લખીશું, 1 વાયુ 2.27 છે. તો જો 1 દબાણે વાયુ 2.27 લીટર હોય એટલે કે P1 અને V1 2.27 થશે, તો તે કેટલા કદ સુધી બલૂનને વિસ્તારી શકશે. અહીંયા આપણને પૂછ્યું છે મેઇન ઇમ્પોર્ટન્ટ વર્ડ કેટલા કદ. કદ બરાબર આપણે શું લખીએ, વી લખીશું. અહીંયા એક આપણને કદ આપેલું છે જે 2.27 લીટર કદ છે, તો આને આપણે કહીએ V1 અને આ આપણું થશે V2. તો V1 આપેલો છે, V2 શોધવાનો છે, અને 1 જે છે એ થશે P1 અને 0.2 જે વધે છે એ થઈ જાય P2. એટલું યાદ રાખી લેવાનું પહેલું કોણ છે અને લાસ્ટમાં કોણ આપશે. તો આપણું સૂત્ર કયું વાપરીશું, આના પરથી ખ્યાલ આવી જશે કે P1V1 P2V2 આ સૂત્ર આપણે વાપરવાનું છે. ચલો તો આપણે હવે દરેકની વેલ્યુ લખી દઈશું. P1 બરાબર કેટલા છે, તો P1 બરાબર કેટલા છે, 1 શરૂઆતનું હંમેશા દબાણ લેવાનું, P1 બરાબર 1 P2 બરાબર કેટલા લેશું, P2 બરાબર આપણને આપેલું છે 0.2 V1 બરાબર 2.27 લીટર આપેલું છે, તો લીટર લખવાનું, અને V2 જે આપણે શોધવાનું છે. આપણને શું કીધું છે, કદ કેટલી બલૂનને વિસ્તારી શકાશે તે આપણે શોધવાનું છે, એટલે કદ આપણે શોધવાનું છે. તો આટલી આપણી પાસે વેલ્યુ છે. તો આપણને દરેક જણને ખ્યાલ આવી જાય, સૂત્ર યાદ રાખવાનું નથી. પહેલાં તો આપણે સંખ્યા શું છે એ લખી દેવાની છે. સૂત્ર આપણે આના પરથી ખબર પડી જાય કે P છે તાપમાન અચળ છે અને V છે, તો બંને હોય એવું સૂત્ર કહ્યું છે. તો એક જ છે આપણી પાસે હાલમાં, P1V1 બરાબર P2V2. તો એના આધારે આપણે દરેકની વેલ્યુ મૂકીશું. ચલો P1V1 બરાબર P2V2. V2 સૂત્રનો કરતા બનશે, કેમ કે V2 આપણી પાસે નથી, બરાબરની આ બાજુની છે એ આ બાજુ ઉપર જ રહેશે. P1V1 ભાગ્યા P2 સૂત્ર થઈ જશે. P2 બરાબર 0.2 લઈ લઈએ, અને P1 બરાબર 1 છે, અને V2 બરાબર 2.27 છે. 2.27 ગુણ્યા 1
બાર. ચલો દરેકનો તમે ગુણાકાર અને પછી ભાગાકાર કરશો એટલે તમને જવાબ મળશે અહીંયા 11.35 લીટર. તો 11.35 લીટર જે આપણને શું મળ્યું, V2. તો તમારે લખવાનું V2 બરાબર 11.35 લીટર જેટલી ભાગમાં વિસ્તરી શકાય છે. તો બલૂન 0.2 bar દબાણે ફાટી જાય છે, તો બલૂનનું કદ 11.35 લીટરથી ઓછું રાખવું જોઈએ. કેટલું રાખવું જોઈએ, તો 11.35 લીટરથી ઓછું. તો આ રીતના તમે બીજા પણ ઉદાહરણ લઈને દાખલા શીખી શકો છો. આપણે આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. ઓલ ઓફ યુ થેન્ક્સ.